કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ અત્યારે કટોકટી ભરી સ્થિતિમાં છે અને આજે સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઓલ ટાઈમ હાઈ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2,34,000 કેસ સામે આવ્યા છે, ત્યારે સમજી શકાય છે કે કોરોનાનું સંક્રમણ કેટલી ખતરનાક હદે દેશમાં આતંક મચાવી રહ્યું છે. ત્યારે વધતા જતા સંક્રમણને લઈ સરકારના પ્રતિનિધિઓ પણ જીવના જોખમે લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યા છે. આજે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ વિનમ્ર અપીલ કરી છે. આ અપીલમાં તેમણે જણાવ્યું છે કે વર્તમાન સમયમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે ખૂબ જ ભયાનક છે. આગામી સમયમાં 23 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં લગ્નો યોજાવા જઈ રહ્યા છે, ત્યારે આ લગ્ન સમારંભ કોરોનાનું સંક્રમણ હજુ પણ વધારી શકે તેમ છે. ત્યારે લોકોએ આ પ્રસંગોની ઉજવણી દરમિયાન સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ અને શક્ય હોય તો આ પ્રસંગોને મહામારી દરમિયાન ટાળવા જોઈએ. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળીએ લોકોને વિનમ્ર અપીલ કરતા જણાવ્યું છે કે કોરોનાના વધતા જતા સંક્રમણ દરમિયાન લોકોએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા તમામ દિશા નિર્દેશનું પાલન કરવું જોઈએ. મિત્રો નમસ્તે. હાલ સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત અને વિશ્વમાં કોરોના મહામારી એ જાણે આપણને બધાને પરિણામ લીધા હોય એવો માહોલ સર્જાયો છે. ગુજરાત સરકાર જેટલું પણ કામ કરે છે તેમ છતાં અત્યારે તમે જુઓ તો ઇન્જેક્શનની કમી ક્યાંક દેખાય છે, આપણને ઓક્સિજનની પૂરતી સુવિધા નથી મળતી, હોસ્પિટલ બધી ફૂલ છે. ત્યારે સરકાર તો ખૂબ જ કામ કરે છે, પણ સાથે એક સામાજિક પ્રાણી તરીકે, એક સામાજિક જીવન જીવતા હોઈએ ત્યારે આપણા સૌની પણ સરકારને સાથ આપવાની એટલી ને એટલી ફરજ છે. મને ખબર છે આવતા દિવસો એટલે 23 થી 28 તારીખ અને 5મા મહિનામાં ખૂબ લગ્નગાળો છે. એ લગ્નગાળામાં પણ આપણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરીએ. જો શક્ય હોય તો આપણે પ્રસંગો કરવાનું ટાળીએ, અને જો કદાચ પ્રસંગ કરવાનો થાય, કોઈ મોતનો કે લગ્નનો પ્રસંગ કરવાનો થાય, તો સરકારની જે ગાઈડલાઈન છે 50 લોકોની એ પ્રમાણે જ કરીએ, મંજૂરી લઈને કરીએ. આ સંક્રમણ કેટલાય લોકોના, આપણા નિર્દોષ લોકોના, આપણા સૌના ખૂબ વહાલા લોકોના ભોગ લઈ લીધા છે, અને હજી આગામી દિવસોમાં આ ક્યારે અટકશે એનું કાંઈ નક્કી નથી. સામાજિક પ્રસંગો તો આવતા ને જતા રહેશે. આવતીકાલે વળી બધું સમૂહ સુધરું થાય, આપણે બધા જાહો જલાલીથી બધા જ પ્રસંગો ઉજવશું. પણ હાલ સમય એવું કહે છે, સમયને માન આપીએ, સરકારની સૂચનાનું પાલન કરીએ એવી મારી તમામ સમાજોને બે હાથ જોડીને વિનંતી છે. કેમકે અત્યારે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને જ્યારે ભરડામ લીધું હોય, તો આપણે સૌએ પણ આ રાષ્ટ્રને બચાવવા, આપણી જાતને બચાવવા, આપણને ખુદને બચાવવા, આપણા પરિવારને બચાવવા માટે આપણે સૌ જાગૃત થઈએ, આપણે સૌ માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, સેનેટાઇઝનો ઉપયોગ કરીએ, ઉકાળાનું સેવન કરીએ એવી મારી બે હાથ જોડીને વિનંતી છે.